नमस्कार विद्यार्थी मित्रों, हूँ कनेल सोनल, अश्वमेघ विद्यालय किल्ला पाड़ी। तो मित्रों, आज आपणे धोरण 7 विषय विज्ञान अने प्रकरण 5 एसिड बेज अने क्षार। तो आपणे गया वीडियोस में एसिड बेज अने क्षार विषयनी घणी माहितीओ मेळवी छे। तो आपणे शुं शीख्या? एसिड एटले शुं? तो आपणे शुं कही शकीए छे? एसिड कोने कही शकीए छे? तो एसिड एटले के खाटा पदार्थो। આપણે જોયું કે નારંગી, ટામેટા, કાચી કેરી, આંબલી જેવા પદાર્થોમાં શું હોય છે? તો એમાં એસિડ રહેલો હોય છે। એટલે એ જે પદાર્થો હોય છે એ કેવો ગુણધર્મ ધરાવે છે? તો એ પદાર્થો એસિડિક ગુણધર્મ ધરાવતા હોય છે। ત્યારબાદ આપણે વાતો કરીએ કે બેઝ। બેઝ શું છે? તો બેઝ એટલે કે તુરા પદાર્થો। એનો સ્વાદ કેવો હોય છે? તો એનો સ્વાદ તુરો હોય છે અને એ સ્પર્શે સ્પર્શ કરતા ચીકણો લાગે છે। તો આપણે એસિડ અને બેઝની વાતો કરી, ધીએ દરમિયાન આપણે સૂચક સૂચકની પણ વાતો કરી કે ગયા વિડીયોઝમાં જોયું હતું કે સૂચક એટલે શું। તો કુદરતી સૂચકો કયા કયા છે? તો આપણે સૌપ્રથમ જોઈએ તો કુદરતી સૂચકો એટલે કે હળદર, ત્યારબાદ જાસૂદની પાંદડીઓ, લિટમસ પેપર જેવા કુદરતી સૂચકો કહેવામાં આવે છે। તો મિત્રો, કે સૂચકો દ્વારા થતી અસર દ્વારા આપણે સૂચકનો ઉપયોગ શું છે, તો પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તે જાણવા માટે, એનું પરીક્ષણ કરવા માટે આપણે સૂચકનો ઉપયોગ કરીએ છીએ કે એસિડિક છે કે બેઝિક છે તે જાણી શકીએ છીએ। એ દરમિયાન આપણે પ્રવૃત્તિઓ જોઈ, પ્રવૃત્તિ 1, પ્રવૃત્તિ 2 એટલે કે લિટમસ દ્વારા એસિડ છે કે બેઝ છે એ જાણી શકીએ છીએ। ત્યારબાદ આપણે હળદરપત્ર દ્વારા કે હળદરપત્ર કઈ રીતે બનાવવામાં આવે છે અને એના દ્વારા કઈ રીતે પરીક્ષણ કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓ પણ જોઈ। ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે જાસૂદની પાંદડીનું દ્રાવણ કઈ રીતે બનાવવામાં આવે છે અને એની કસોટીઓ કઈ રીતે કરવામાં આવે છે એનો કોષ્ટક આપણે જોયો છે। તો મિત્રો, આપણે લિટમસની ટેસ્ટ જોઈએ તો લિટમસમાં એસિડ એ ભૂરા લિટમસ પેપરને શું બનાવે છે? લાલ બનાવે છે। ખાસ યાદ રાખવાનું છે કે એસિડ એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝ એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે। આપણે અહીં એકવાર લખીએ ફરીવાર, એસિડ એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝ જોઈએ તો બેઝ એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે। તો મિત્રો, એસિડ લાલ બનાવે છે, બેઝ ભૂરું બનાવે છે એ આપણે જોયું। પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે પણ એસિડ અને બેઝ ભેગા થાય છે, આ એસિડ અને બેઝ બંનેને ભેગા કરવામાં આવે તો શું થાય છે? એસિડ અને બેઝને ભેગા કરતા કઈ પ્રક્રિયા થાય છે? તો મિત્ર, આપણે કહી શકીએ છીએ કે જ્યારે પણ એસિડ અને બેઝ ભેગા થાય છે ત્યારે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે। તો આજનો આપણો વિષય છે તટસ્થીકરણ। તટસ્થીકરણ એટલે શું? તો જ્યારે પણ એસિડ ભેગો થાય અને બેઝ એકસાથે ભેગા થાય છે ત્યારે પદાર્થ જે દ્રાવણ હોય એ તટસ્થ થઈ જાય છે। તે દરમિયાન આપણે એક પ્રવૃત્તિ જોઈશું તો વધારે સમજ પડશે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિમાં આપણે એક કસનળી લઈશું। સૌપ્રથમ એક કસનળી લેવામાં આવે છે, એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, કેવું લેવાનું છે? મંદ। મંદ એટલે કે એનું જલીય દ્રાવણ, પાણી સાથે મિશ્રિત હોય એવું દ્રાવણ, એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડના કસનળીના ચોથા ભાગનું લેવાનું રહેશે। એટલે આપણે સૌપ્રથમ અહીં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મિત્રો સૌપ્રથમ આપણે એક કસનળી લઈ, એમાં કસનળીના ચોથા ભાગનું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખીશું। ત્યારબાદ આપણે સૂચક તરીકે, હવે મિત્રો આપણે કુદરતી સૂચક નથી ઉપયોગ કરવાના, હવે આપણે કે ફિનોફથેલિન, ફિનોફથેલિન એક કૃત્રિમ સૂચક છે, આપણે અહીં લખીએ ફિનોફથેલિન એ એક કૃત્રિમ સૂચક છે, ફિનોફથેલિન એ પણ એક સૂચક જ છે। તો મિત્રો, જ્યારે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ છીએ ત્યારે એમાં ડ્રોપર વડે જે ફિનોફથેલિન છે એના 2-3 ટીપા નાખવાના રહેશે। તો આપણે અહીં 2-3 ટીપા શેના નાખશું? ફિનોફથેલિનના।
સૌપ્રથમ શું લીધું છે મન હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એસિડ લીધો છે ત્યારબાદ આપણે એમાં સૂચક નાખ્યું છે તો મિત્રો જ્યારે પણ આપણે મન હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ છીએ ત્યારે કસનળીમાં જે એસિડ હોય છે એનો રંગ કેવો હોય છે તો એ રંગવિહીન હોય છે ત્યારબાદ એનામાં આપણે સૂચક એડ કરીએ છીએ તો સૂચકનો રંગ એ ઓરેન્જ કલર એટલે કે કેસરી રંગનો હોય છે તો આપણે ફક્ત બે ત્રણ ટીપાં નાખીએ છીએ તો આ જે દ્રાવણ છે મન હાઇડ્રોક્લોરિક એસિડ છે અને ફિનોફથેલિન નાખ્યું છે તો આ દ્રાવણ કેવું બની જાય છે તો આ દ્રાવણ એ ગુલાબી રંગનું બની જાય છે કેવા રંગનું બની જાય છે ગુલાબી રંગનું બની જાય છે હવે આપણે એમાં એસિડ નાખ્યો અને સૂચક નાખ્યો હવે એમાં આપણે નાખશું બેઝ એડ કરીશું શું નાખીશું બેઝ તો આપણે અહીંથી હવે બેઝ તો બેઝ તરીકે આપણે કોઈ પણ બેઝ લઈ શકીએ છીએ હવે આપણે અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો મિત્રો સૌપ્રથમ એસિડ ત્યારબાદ બે ત્રણ ટીપા સૂચક ફિનોફથેલિન એટલે આપણે સૂચક કહી શકીએ છીએ અને ત્યારબાદ કે એનામાં આપણે બેઝ લઈશું તો જ્યારે પણ આપણે સૌપ્રથમ જો એસિડ લેવામાં આવ્યો છે ત્યારે એનો રંગ કેવો હતો એ નોંધ કર્યો કે એનો રંગ રંગવિહીન હતો તો અને આપણે જોઈએ કે સૂચકનો રંગ કેવો હતો તો સૂચકનો રંગ એ ઓરેન્જ રંગનો હતો અને જ્યારે બે ત્રણ ટીપા નાખવામાં આવે ત્યારે એનો રંગ કેવો થઈ જાય છે તો એનો રંગ ગુલાબી રંગ થઈ જાય છે પરંતુ જ્યારે એનામાં એસિડ એડ કરવામાં આવે છે કસનળીમાં જ્યારે પણ એસિડ ઉમેરવામાં આવે છે આપણે એસિડનું બે ત્રણ ટીપા નાખીશું અને કસનળીને બરાબર હલાવીશું અને ફરીવાર એમાં આપણે જ્યાં સુધી જે ગુલાબી રંગ છે આછો ગુલાબી રંગ છે આવે છે તે દૂર ન થાય ત્યાં સુધી આપણે બેઝ ઉમેરતા જશું એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ આપણે ઉમેરતા જશું તો શું થશે મિત્રો જે આપણે બેઝ ઉમેરતા જશું તો આ જે દ્રાવણ છે ગુલાબી રંગનું જે દ્રાવણ હતું એ રંગવિહીન બની જાય છે કેવું બની જાય છે રંગવિહીન બની જાય છે તો આપણે આ પ્રવૃત્તિ દ્વારા શું શીખી શકીએ છીએ કે સૌપ્રથમ તો આપણે એસિડ લીધો સૂચક ઉમેર્યું અને બેઝ નાખ્યો તો જે એસિડનો રંગ રંગવિહીન હતો એ જ પાછો બેઝ નાખવાથી રંગવિહીન થઈ ગયું ને તો એસિડ અને બેઝ ભેગા થયા છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે મન હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl કહી શકીએ છીએ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH આપણે કહી શકીએ છીએ તો આ એસિડ અને બેઝ જ્યારે ભેગા થાય છે ત્યારે આ જે દ્રાવણ હોય છે એ ફરી પાછું રંગવિહીન બની જાય છે તો આપણે શીખી શકીએ છીએ કે એસિડિક ગુણધર્મ અને બેઝિક ગુણધર્મને નષ્ટ કરવા માટે જો એસિડ વધુ પડતો હોય તો એમાં બેઝ ઉમેરવામાં આવે છે બેઝ વધુ પડતો હોય તો એસિડ ઉમેરવામાં આવે છે જેના કારણે જે દ્રાવણ હોય છે એ કેવું થઈ જાય છે તો એ દ્રાવણ તટસ્થ થઈ જાય છે તો આપણે અહીં તટસ્થ દ્રાવણ અહીં મેળવી શકીએ છીએ તો મિત્રો આપણે લખી શકીએ છીએ એની પ્રક્રિયા તો જોઈએ એસિડ વત્તા બેઝ એસિડ વત્તા બેઝ એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ ગઈ પરંતુ હવે મિત્રો આપણે જોઈએ કે જે કસનળીમાં આપણે એસિડ લીધો છે અને ત્યારબાદ બેઝ ઉમેર્યો છે તો એની પ્રકૃતિ જોઈએ તો બેઝની પ્રકૃતિ બેઝિક પ્રકૃતિ એ ગુલાબી રંગ ધરાવે છે અહીં આપણે ખાસ યાદ રાખવાનું રહેશે કે બેઝની પ્રકૃતિ એ ગુલાબી રંગ ધરાવે છે અને સોરી વિદ્યાર્થી મિત્રો કે બેઝની પ્રકૃતિ એ રંગવિહીન ધરાવે છે અને એસિડ એ ગુલાબી રંગ ધરાવે છે એ આપણે જોઈ શકીએ છીએ કારણ કે જ્યારે એસિડમાં સૂચક હતો બરાબર છે સૌપ્રથમ એસિડ હતું હાઇડ્રોક્લોરિક એસિડ અને એનામાં સૂચક હતો તો શું થયું કે ગુલાબી રંગનું બની ગયું પરંતુ જ્યારે પણ એનામાં શું નાખવામાં આવે તો એનામાં બેઝ નાખવામાં આવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો એ કેવું થઈ જાય છે તો ફરી પાછું રંગવિહીન થઈ જાય છે એ માટે બેઝ એ રંગવિહીન પ્રક્રિયા ધરાવે છે અને એસિડ એ ગુલાબી રંગ ધરાવે છે એવું આપણે કહી શકીએ છીએ રંગ ધરાવતો નહીં પરંતુ જ્યારે સૂચક ઉમેરીએ છીએ તો એની પ્રકૃતિ ધરાવે છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે એસિડ અને બેઝની પ્રક્રિયા થવાથી એસિડ અને બેઝની પ્રક્રિયા થવાથી કયો બીજો પદાર્થ ઉત્પન્ન થાય છે આપણે અહીં જોઈએ કે એસિડ છે અને બેઝ છે તો આ બેની પ્રક્રિયા થવાથી શું થાય છે કે નવો પદાર્થ ઉત્પન્ન થાય છે અને આ જે નવો પદાર્થ છે એને આપણે ક્ષાર તરીકે ઓળખીશું
મિત્રો આપણા ચેપ્ટરનું નામ છે ચેપ્ટર 5 એસિડ બેઝ અને ક્ષાર એસિડની માહિતી આપણે મળી બેઝ વિશે પણ શીખ્યા અને ક્ષાર જે બાકી હતો તો આપણે ક્ષાર વિશે શીખી શકીએ છીએ કે એસિડ અને બેઝ ભેગા થવાથી જે નવો પદાર્થ ઉત્પન્ન થાય છે એને જ આપણે શું કહીશું ક્ષાર તરીકે ઓળખીશું તો આપણે અહીં લખી શકીએ છીએ ક્ષાર તો એસિડ વત્તા બેઝ ગિવ્સ ટુ ક્ષાર એટલે કે એસિડ અને બેઝ ભેગા થવાથી ક્ષાર ઉત્પન્ન થાય છે હવે આ ક્ષાર ક્ષારનું સ્વરૂપ કેવું હોઈ શકે છે તો મિત્રો ક્ષાર એ એસિડિક પણ હોઈ શકે છે ક્ષાર એ બેઝિક પણ હોઈ શકે છે તો આપણે અને એવું પણ કહી શકીએ છીએ કે ક્ષાર એ તટસ્થ પણ હોઈ શકે છે ક્ષાર એસિડિક બેઝિક અને તટસ્થ હોઈ શકે છે તો મિત્રો આપણે અહીં શીખ્યા કે ક્ષાર કોને કહે છે તો મિત્રો કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી શું ઉત્પન્ન થાય છે તો ક્ષાર ઉત્પન્ન થાય છે અને એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાને શું કહેશું આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા મિત્રો તો એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાને શું કહેશું તટસ્થીકરણની પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે આ રીતે આપણે વ્યાખ્યા લખી શકીએ છીએ કે એસિડ અને બેઝ આ છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી તો આપણે આ સમીકરણમાં પણ સમજી શકીએ છીએ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી એ પ્રક્રિયાને શું કહે છે તો તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે તો આ રીતે મિત્રો આપણે તટસ્થીકરણની વ્યાખ્યા જો પૂછવામાં આવે તો આપણે સમજી શકીએ છીએ કે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે એટલે કે એસિડ અને બેઝ ભેગા થવાથી તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે હવે મિત્રો જોઈએ તો આપણે એ ઉદાહરણ સમજીએ કે એસિડ બેઝ અને ક્ષાર આપણે સમીકરણ જોયું છે બરાબર છે કે એસિડ છે બેઝ છે અને ક્ષાર છે આ બે ભેગા થાય તો ક્ષાર બને છે એવું કહ્યું છે તો આપણે સમજીએ ઉદાહરણ દ્વારા તો એસિડ કયો લીધો તો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડને આપણે HClના નામે ઓળખી શકીએ છીએ કયા નામે HClના નામે ઓળખી શકીએ છીએ આપણે લીધો હાઇડ્રોક્લોરિક એસિડ ત્યારબાદ આપણે બેઝ કયો લીધો હતો બેઝ તરીકે આપણે શું લીધું હતું તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે અહીં લખી શકીએ છીએ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ એસિડ છે અને આ છે બેઝ આ એસિડ અને આ બેઝ છે હવે મિત્રો આપણે જોઈએ તો એસિડ અને બેઝ જો ભેગા થાય તો આપણે સમજીએ કે ક્ષાર ઉત્પન્ન થાય છે તો આ ક્ષાર કઈ રીતે ઉત્પન્ન થાય જો મિત્રો કે અહીં આ Na એટલે કે સોડિયમ કહી શકીએ છીએ તો આ Na અને Cl જોડાય છે એટલે અહીં બને છે NaCl અને અહીં આ HO અને આ H એટલે આ એક H અને આ બીજો H એટલે બે H થયા એટલે આપણે H2 અને આ બીજો એક O એટલે શું બન્યું પાણી એટલે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી મળે છે તો NaCl આ જે NaCl છે એ શું છે તો આ ક્ષાર છે NaCl એ ક્ષાર છે અને H2O એટલે કે પાણી તો મિત્રો આપણે અહીં સમજ્યા કે એસિડ લીધો આપણે જે પ્રવૃત્તિમાં એસિડ લીધો હતો એનો ઉપયોગ અહીં કર્યો છે એસિડ પ્લસ બેઝ બેઝ એટલે કે NaOH ગિવ્સ ટુ NaCl એટલે કે અહીંથી આ Na અને Cl જોડાય છે એસિડ અને બેઝ ભેગા થાય છે ને એટલે અહીં NaCl બને છે NaCl એક ક્ષાર કહેવામાં આવે છે અને H2O એ પાણી છે તો મિત્રો આ રીતે આપણે કહી શકીએ છીએ કે તટસ્થીકરણની પ્રક્રિયા આપણે દર્શાવી
શકીએ છે. તો મિત્રો આપણે જ્યારે તટસ્થીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે તો તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? તમે જ્યારે આ પ્રક્રિયા કરો છો કે કસનળી લો છો, એમાં એસિડ નાખો છો અને એમાં સૂચક ત્યારબાદ બેઝ ઉમેરો છો, તો જો કસનળીને સ્પર્શ કરવામાં આવે તો તમને કસનળી કેવી જણાશે? તો એ કસનળી તમને ગરમ જણાશે. ગરમ જણાય છે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આપણે યાદ રાખવાનું રહેશે કે તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો મિત્રો તમને આ વિડીયોમાં સમજ પડી હશે આપણે શું શીખ્યા છે. તટસ્થીકરણ, તટસ્થીકરણ વિશે શીખ્યા કે એસિડ અને બેઝ ભેગા થવાથી તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે, તેમજ આપણે ક્ષાર વિશે પણ ઘણી બધી માહિતી મેળવી. હવે મિત્રો તમારે જે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે તટસ્થીકરણ વિશે એનું વાંચન કરવાનું રહેશે, તો તમને વધારે ખ્યાલ આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.